हेलो बाळको, गुड मॉर्निंग। आपने हिंदी विषय में एक थी पांच पाठ लगीने जोई गया, एमा आपने मूळा अक्षरो जोई गया क थी न सुधीने। तो हवे आपने पाठ छ में पुनरावर्तन लक्षी एकम कसोटी जोईशुं। तो सौ प्रथम तमारी सी डबल्यू तारीख लखवानी छे, नीचे एच डबल्यू लखवानुं नथी कारण के आ नोट में लखवानुं नथी, तमारे खाली चोपड़ी में लखवानुं छे। हवे आपने जोईए आगळ पुनरावर्तन लक्षी एकम कसोटी। तो जे आपणे एक थी पांच पाठ में जे बधुं शीखी गया छे ते प्रमाणे अहींया आपणने पूछवामां आव्युं छे, ए प्रमाणे करवानुं छे। तो अहींया जोईए आपणे प्रश्न नंबर एक, अ आपेला मूळा अक्षरो ओळखो, वाँचो अने महावरो करो। तो सौ प्रथम तो तमारे आ मूळा अक्षर आपेला छे ते जोई जोईने तमारे अहींया सामे लखवाना छे। तो ख से खरगोश, तो बोली बोली ने तमारे अहींया लखवानुं छे। बीजो शब्द, बीजो मूळाक्षर छे द, तो द से दर्पण, ढ से ढक्कन, एवी रीते तमारे आ गूंटवानो छे अने अहींया जोई जोईने जाते लखवानो छे। एवी रीते सामे पण जोई जोईने तमारे लखवानुं छे। अन बाणनो अन अने ज जंडाका ज, तो अहींया गूंटवानું છે અને તમારે જોઈને લખવાનું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર એકનો બ, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો। તો તમારે અહીંયા ઉપર હિન્દી મૂળાક્ષર આપેલા છે અને નીચે ગુજરાતી છે, તે તમારે હિન્દી સાથે જોડવાના છે। તો ક કમલકા ક, તો આપણે ગુજરાતીનો ક શોધીને એની સાથે જોડીશું। પછી બીજો શબ્દ છે ગ, ગણપતિ કા ગ, તો ગ શોધીને આપણે ગણી સાથે જોડીશું। પછી આવે છે ચ, તો આપણે ગુજરાતીના ચ સાથે જોડીશું। પછી આવે છે છ, તો છ છત્રિકા છ। પછી આવે છે જ, જક્કા જ, તો આપણે જ સાથે જોડીશું। આવી રીતે હિન્દી મૂળાક્ષરોને તમારે ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાના છે। હવે જોઈએ પ્રશ્ન નંબર બેનો અ, ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો। તો તમને અહીંયા ગુજરાતી મૂળાક્ષર આપેલો છે તો એની સામે તમારે હિન્દી લખવાનો છે। તો સૌ પ્રથમ કયો મૂળાક્ષર છે? ધ, તો તમારે ધ હિન્દીમાં લખવાનો છે। અહીંયા છે દ, તો આપણે હિન્દીમાં દ લખીશું અહીંયા। પછી આવે છે ઠ, તો અહીંયા લખીશું ઠ। પછી આવે છે ખ, તો ખ ખરગોશ કા ખ। આવી રીતે તમારે સામે હિન્દી મૂળાક્ષર લખવાનો છે। પછી જોઈએ પ્રશ્ન નંબર બેનો બ, આપેલ મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોલ કરો। તો અહીંયા તમને મૂળાક્ષર આપેલો છે તો આ શબ્દોમાંથી શોધીને એની ઉપર ગોલ કરવાનું છે। તો શબ્દ અહીંયા આપ્યા છે, તો આ શું છે? ક, તો ક જ્યાં દેખાય તેની ઉપર તમારે ગોલ કરવાનું છે। પછી છે છ, તો છ શોધીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે। પછી બાજુમાં છે ન, તો નને શોધીને તમારે ગોલ કરવાનું છે। એવી જ રીતે મૂળાક્ષર જોઈને તમારે શબ્દોમાં શોધીને ગોલ કરવાનું છે। પછી આવે છે પ્રશ્ન નંબર બેનો ક, તો ચોરસમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોલ કરો। તો આ ચોરસમાં તમને મૂળાક્ષર આપેલો છે એ આમાંથી શોધીને તમારે ગોલ કરવાનું છે। તો આ થ છે, તો થ શોધીને તમારે ગોલ કરવાનું છે। પછી આવે છે ડ, તો ડડમરુકા ડ, તો ડની ઉપર શોધીને તમારે ગોલ કરવાનું છે। પછી આવે છે ધ, તો ધને શોધીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે। તો આવી રીતે મૂળાક્ષર જોઈને એને ગોલ કરવાનું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, અ ચિત્ર જોઈ નામના પહેલા મૂળાક્ષર ફરતે ગોલ કરો। તો સૌ પ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે, એચ ડબલ્યુ લખવાનું નથી કારણ કે આ નોટમાં લખવાનું નથી, ખાલી ચોપડીમાં લખવાનું છે। હવે જોઈએ આપણે ચિત્ર જોઈને એના પહેલા મૂળાક્ષર પર ગોલ કરવાનું છે। તો આ સૌ પ્રથમ ચિત્ર શાનું છે? ગણપતિ, તો આપણે ગ ઉપર ગોલ કરીશું। બીજું ચિત્ર શાનું છે? ઝંડો, તો જ ઉપર કરીશું। ત્રીજું ચિત્ર શાનું છે? છત્રી, તો આપણે છ ઉપર કરીશું। પછી છે ઠઠેરા,
तो आपणे ठ ऊपर करीशुं। अने चौथुं छे चटाई, अरे पांचमुं छे चटाई, तो आपणे च ऊपर करीशुं। तेवी रीते चित्र जोईने मूळाक्षर पर गोल करवानुं छे। प्रश्न त्रणनो ब, चित्र जोई तेना शब्द हिंदीमां लखो। तो तमारे आ चित्र जोईने एना शब्दो तमारे हिंदीमां अहींया लखवाना छे। तो पहलू चित्र साणू छे जग, तो अहींया लखीशुं जग। पछी आवे छे धड़, तो अहींया लखीशुं धड़। पछी आवे छे छत, तो नीचे लखीशुं छत। पछी थळ, जे तो अहींया लखीशुं थळ। पछी छे खत, खत एटले पत्र, तो अहींया लखीशुं खत। तो आवी रीते तमारे दरेकना नाम लखवाना छे नीचे। प्रश्न चारनो अ, हिंदी वर्णमालामां खूटता मूळाक्षरो लखो। तो अहींया आगळ तमने क थी, કે આપણે મૂળાક્ષર એકથી પાંચ પાઠમાં જોઈ ગયા ને, એકથી પાંચ પાઠમાં ક થી ન સુધીને, તો આપણે અહીંયા ક થી કે ન સુધીને આપેલું છે, તો વચ્ચે મૂળાક્ષર ખૂટતો તમારે લખવાનો છે। તો આ ક તમારે આ બધું ખૂટવાના છે અને બાજુમાં મૂળ ખૂટતો મૂળાક્ષર તમારે લખવાનો છે। તો ક પછી ખ, ઘ, ગ, તો અહીંયા ચ લખવાનો છે, છ। પછી જ, જ, ટ, ઠ, એવી રીતે અહીંયા ડ લખવાનું છે, ડ, અન, ત, થ, દ, દ ને ન। તો આપણે ક થી કે ન સુધીને આપણે મૂળાક્ષર જોઈ ગયા, તો બધાની યાદ જ છે। ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ગ સે ઘર, ચ સે ચટાઈ, છ સે છત્રી, જ સે જગ, જ સે ઝંડા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા। એવી જ રીતે ડ સે ડમરું, ઢ સે ઢક્કણ, અણ સે બાણ, ત સે તરબૂચ, થ સે થર્મસ, દ સે દર્પણ, ત સે ધજા, ન સે નળ। એવી રીતે આપણે શીખી જ ગયા છે। તો હવે નીચે જોઈએ પ્રશ્ન ચારનો બ, ત્રણ અક્ષરવાળા ત્રણ હિન્દી શબ્દો લખો। તો આમાં તમારે ત્રણ અક્ષરવાળા હિન્દી શબ્દો લખવાના છે, આ તમારે જાતે લખવાના છે, પણ આપણે લખી દઈએ છીએ કમલ, પવન અને મછલી। હવે આપણે જોઈશું પ્રશ્ન ચારનો ક, ચાર અક્ષરવાળા બે હિન્દી શબ્દો લખો। તો આપણે ચાર અક્ષરના શબ્દો અહીંયા બે લખવાના છે, તો આ પણ તમારે લખવાનું છે તરબૂચ અને ટમાટર, એ આપણે ચાર અક્ષરના શબ્દો થયા। તો આ બંને પેજ તમારે ચોપડીમાં લખવાનું છે, નોટમાં લખવાનું નથી। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।